ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો ની અંદર આપણે ફરીથી જોઈએ તો ઊંડીના પ્રકરણની અંદર ઊંડીના નિકાલ અને ઉપયોગ, એની પહેલાં આપણે મુદતી હુંડી, દર્શની હુંડી અને લેણી હુંડી, દેવી હુંડી અંગેની વાત કરેલી હતી. જો આજે હુંડીનો નિકાલ કે ઉપયોગ, તો સામાન્ય રીતે હુંડીની અંદર ત્રણ પક્ષકારો હોય છે. એક હુંડી લખનાર, બીજું હુંડી સ્વીકારનાર અને ત્રીજો નાણાં મેળવનાર. તેમાં મોટા ભાગે હુંડી લખનાર અને નાણાં મેળવનાર કોઈ એક જ પક્ષ હોય તો આવા સંજોગોમાં હુંડીનો કબજો હુંડી લખનાર અથવા હુંડી ધારણ કરનાર વ્યક્તિ પાસે જ હોય, અને એ વ્યક્તિ પાસે હુંડીનો કબજો હોય તે હુંડીનો નિકાલ અથવા ઉપયોગ માટે ચાર વિકલ્પો. એમાંનો પહેલો વિકલ્પ કે પાકતી તારીખ સુધી હુંડી પોતાની પાસે રાખે અને પાકતી તારીખે એની રકમ હુંડી સ્વીકારનાર પાસેથી વસૂલ કરે. આ રીતે હુંડીનો નિકાલ. પહેલી રીત કે પાકતી તારીખ આવે ત્યાં સુધી હુંડી પોતાની પાસે રાખે અને પાકતી તારીખે હુંડી સ્વીકારનાર પાસેથી નાણાં રકમ વસૂલ કરે, એ પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ, હુંડીની પાકતી તારીખ પહેલાં એ હુંડી કોઈ બેંક પાસે અથવા સરાફ પાસે વટાવવામાં આવે. જે આગળ આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ હુંડી 1/9/2019 લખેલી હતી, હવે એના નાણાં તો 4/11/2019 રોજ મળવાના હતા, પરંતુ ધંધામાં નાણાંની તાત્કાલિક જરૂર હોય તો એવા સંજોગોમાં એ હુંડી લખનાર વ્યક્તિ પોતાની બેંકમાં અથવા તો સરાફ પાસે જઈ એ હુંડી વટાવી અને નાણાં વસૂલ કરી શકે અને પોતાના ધંધામાં જે નાણાંની જરૂરિયાત, એ નાણાંની જરૂરિયાત પૂર્ણ કરી શકે. એ રીતે બીજી રીતે બે હુંડી બેંકમાં વટાવી અથવા સરાફ પાસે વટાવી અને એ રીતે એનો નિકાલ કરવાની બીજી રીત. ત્રીજી રીત છે, હુંડી પાકતી તારીખ પહેલાં કોઈ વ્યક્તિને એ હુંડીનો વેચાણ શેરો કરવામાં આવે, એટલે જે આપણા નામની હુંડી એ આપણે કોઈ બીજા નામની હુંડી બનાવી આપીએ, જેને હુંડીનો વેચાણ શેરો અથવા એન્ડોર્સમેન્ટ તરીકે ઓળખવામાં આવે. આપણો કોઈ લેણદાર હોય જે આપણી પાસે પૈસા માગે, તો આપણી જે લેણી હુંડી પાક્યા તારીખેની ભવિષ્યમાં આવવાની, એવી હુંડી આપણે આપણા લેણદારના નામની બનાવી દઈએ તો એને હુંડીનો વેચાણ શેરો અથવા એન્ડોર્સમેન્ટ કર્યું કહેવાય. એ રીતે ત્રીજી રીતથી તમે હુંડીનો નિકાલ કરી શકો. અને ચોથી રીત કે હુંડીના નાણાં વસૂલ કરવા માટે એ તમે બેંક મારફતે હુંડી વસૂલાત કરવા માટે મોકલવામાં આવે અથવા બેંકને અથવા સરાફને મોકલી દેવામાં આવે ત્યારે, તો એના માટે જો ત્યાં તમને બાજુમાં 83 પેજ ઉપર હુંડી લખનાર નુપુર ટ્રેડર્સના ચોપડામાં નોંધ આપીશ અને બાજુમાં હુંડી સ્વીકારનાર વ્યક્તિ શીતલ ટ્રેડર્સના ચોપડામાં હુંડીના નોંધ કઈ રીતે થશે એની વાત કરેલીશ, અને એ ઉપરાંત હુંડીનો ચાર રીતે નિકાલ થાય એ પ્રમાણેની નોંધનો અભ્યાસ કરવાનો. જે નોંધો આગળ અભ્યાસક્રમની અંદર પણ ઉપયોગી બનશે, એટલે નોંધ ખૂબ અગત્યનીશ. ચાલો, પહેલો ઊંડી લખનાર, તો એ નુપુર ટ્રેડર્સ જે લેણદાર, અને ઊંડી સ્વીકારનાર શીતલ ટ્રેડર્સ જે દેવાદાર, એવું ત્યાં તમે લેણદાર દેવાદાર બી લખી શકો કૌંસમાં. હવે લેણદાર શીતલ ટ્રેડર્સને માલ વેચાણ કરશે અથવા નુપુર ટ્રેડર્સ એ શીતલ ટ્રેડર્સને ઉધારે માલ વેચાણ કરશે, એટલે શીતલ ટ્રેડર્સ આપણા માટે ગ્રાહક બનશે, દેવાદાર બનશે. તો શીતલ ટ્રેડર્સ અથવા ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર અને આપણે માલ વેચાણ કરીએ, તો વેચાણથી માલ જાય એટલે તે વેચાણ ખાતે જમા. આ આપણે લખનાર આપણે પક્ષકાર એવું સમજવાનું, અને સ્વીકારનાર કોઈ સામેનો પક્ષકાર એ રીતે સમજવાનું. હવે સામેવાળા પક્ષકાર આપણી પાસેથી માલની ખરીદી કરે, તો એને ખરીદીથી માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર, તે નુપુર ટ્રેડર્સ એના માટે લેણદાર બનશે. નુપુર ટ્રેડર્સ એટલે ઉધારે માલ આપનાર, લાભ આપનાર, એટલે તે નુપુર ટ્રેડર્સ ખાતે જમા અથવા લેણદાર ખાતે જમા.
ચાલો હવે આપણે શીતલ ટ્રેડર્સ આપણો દેવાદાર બિનોસ આપણે એટલે નુપુ ટ્રેડર્સ શીતલ ટ્રેડર્સ ઉપર હુંડી લખશે તો આપણે લખીશ આપણા માટે લેણી હુંડી બનશે હવે શીતલ ટ્રેડર્સ એ હુંડી સ્વીકારી એની ઉપર સહી કરી અને એ હુંડી આપણને પાછી આપશે તો આપણા માટે લેણી હુંડી લખેલી એટલે લેણી હુંડી પૈસા લેવાના લેણું એટલે આપણા માટે લેણી હુંડી લ લ આવે એટલે લેણી હુંડી તો લેણી હુંડી નામની મિલકત આવે એટલે લેણી હુંડી ખાતે ઉધાર અને શીતલ ટ્રેડર્સ નામનો જે દેવાદાર હતો એ હવે દેવાદાર ખાતું બંધ થઈ ગયું અને એ પૈસા હુંડીમાં કન્વર્ટ થઈ ગયા એટલે લેણી હુંડી ઉધાર તે શીતલ ટ્રેડર્સ અથવા દેવાદાર ખાતે જમા સામે શીતલ ટ્રેડર્સના ચોવડામાં એ નુપુ ટ્રેડર્સ નામનું જે એનું લેણદાર પ્રત્યેનું દેવું હતું એ ખાતું બંધ થઈ જશે એટલે નુપુ ટ્રેડર્સ ઉધાર તે દેવી હુંડી સ્વરૂપે એનું દેવું આવી જશે એટલે તે દેવી હુંડી ખાતે જમા ચાલો આ બે આમનો હવે અલગ અલગ વિકલ્પો મુજબ હુંડીનો નિકાલ કરવાનો એના માટે પહેલો વિકલ્પ એટલે વિદ્યાર્થી મિત્રો પહેલો નંબર બીજો નંબર અને આ નિકાલનો જે પહેલો પોઈન્ટ છે એ રીતે ત્રણ આમનો થાય અથવા બીજા પોઈન્ટ વખતે પહેલો નંબર બીજો નંબર અને આ બી વાળો પોઈન્ટ આપેલો એ નોંધ એટલે ત્રીજો નંબર થશે હવે ચોથા ત્રીજા નંબરનો વિકલ્પ નિકાલ માટે એમાં પહેલી બીજી તો નોંધ બધી જગ્યાએ કમ્પલસરી આવશે ત્રીજા નંબરમાં જે નોંધ એ બી સી ડી એ બધી જગ્યાએ ત્રીજી ત્રીજી નોંધ બનશે અને એ રીતે ઊંડીના નિકાલની નોંધ થશે ચાલો તો એમાં પહેલી એપીસ કે પાકતી તારીખે હુંડી સ્વીકારનાર પાસેથી નાણાં મળે ત્યારે એટલે આપણે જે શીતલ ટ્રેડર્સ ઉપર હુંડી લખેલી હતી પાક્યા તારીખ આવે ત્યાં સુધી હુંડી આપણે આપણી પાસે રાખી મૂકેલી હવે પાક્યા તારીખ આવી ત્યારે આપણે એની પાસેથી પૈસા વસૂલ કરશું એ રૂપિયા આપણને રોકડા અથવા તો ચેક દ્વારા મળશે તો રોકડ બેંક ઉધાર તે લેણી હુંડીના પૈસા આવે તે લેણી હુંડી ખાતે જમા એટલે પહેલી નોંધમાં શીતલ ટ્રેડર્સ ઉધાર હતું બીજી નોંધમાં શીતલ ટ્રેડર્સ ખાતું જમા થઈ ગયું એટલે ખાતું બંધ હવે બીજી નોંધમાં લેણી હુંડી ઉધાર હતું ત્રીજી નોંધમાં જે ત્રીજીમાં એમાં લેણી હુંડી ખાતું બંધ થઈ ગયું અને એ પૈસા આપણે રોકડા અથવા તો ચેક દ્વારા પ્રાપ્ત થઈ ગયા એના માટે આપણે જે આગળ રોકડ વેચાણની જે નોંધ કરતા હતા એ રીતે થઈ ગયું પણ અહીંયા સ્ટેપ પડેલા કે દેવાદાર જન્મો દેવાદાર ઉપર હુંડી લેખી એટલે લેણી હુંડી જન્મી અને લેણી હુંડીના પાક્યા તારીખે પૈસા ફરીથી આવી ગયા એટલે રોકડ કે ચેક દ્વારા બેંક ખાતામાં જમા થઈ ગયા હવે સામે પાકતી તારીખે હુંડી સ્વીકારનાર વ્યક્તિ નાણાં ચૂકવી આપશે એટલે દેવી હુંડી નામનું દેવું હતું એ દેવી હુંડી ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે જમા એને રૂપિયા આપવાના હશે એટલે એની રોકડ જાય એટલે જાય તે જમા અથવા એની બેંક લાભ આપનાર એટલે તે બેંક ખાતે જમા ત્યાં સામેવાળા પક્ષકારમાં તે તો બધી જે શીતલ ટ્રેડર્સમાં તો બધા વિકલ્પમાં પાક્યા તારીખે નાણાં ચૂકવવાની બધી જગ્યાએ એક સરખી જ નોંધ થશે દેવી હુંડી ઉધાર રોકડ બેંક જમા દેવી હુંડી ઉધાર રોકડ બેંક જમા ચાલો હવે હુંડી ધારણ કરનાર હુંડી બેંકમાં અથવા તો સરાફને ત્યાં પાકતી તારીખ પહેલાં વટાવી આપે તો એટલા રૂપિયા આવશે એટલે બેંક ખાતે ઉધાર વટાવ જેટલો લેવામાં આવશે કારણ કે બેંક વહેલા પૈસા તમને આપી દેશ બેંકને તો પાક્યા તારીખે જ પૈસા મળવાના એ બદલ તમારી પાસેથી વટાવ લેશે જે વટાવ ખર્ચ કહેવાય એટલે વટાવ ઉધાર તે લેણી હુંડી ખાતે જમા એટલે એ હુંડી આપણે બેંકને આપી દઈશું એટલે લેણી હુંડી જાય અને એટલા રૂપિયા આપણા બેંક ખાતામાં આપી દેશે સામે સ્વીકારનાર પક્ષકારમાં પાક્યા તારીખ પહેલાં કોઈ નોંધ થશે નહીં ચાલો હવે પાક્યા તારીખ આવે ત્યારે આપણી પાસે હુંડી નથી કારણ કે આપણે તો ઓલરેડી બેંકમાં વટાવી આપીશ બેંક પાસે હુંડી જતી રહીશ એટલે પાક્યા તારીખે હુંડી લખનાર વ્યક્તિ પાસે કોઈ જો નોંધ હુંડી નથી એટલે કોઈ નોંધ થશે નહીં તો સામે સ્વીકારનાર વ્યક્તિ એટલા રૂપિયા પાક્યા તારીખે આપણી બેંકને જ ચૂકવશે કારણ કે આપણે બેંક પાસે હુંડી વટાવી આપીશ એટલે દેવી હુંડી ઉધાર તે રોકડ બેંક જમા આ બીજો વિકલ્પ હવે ત્રીજો વિકલ્પ હુંડી વેચાણ શેરો કરી અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવે ત્યારે અહીંયા ધારો કે નુપુ ટ્રેડર્સ હુંડીનો વેચાણ શેરો પંડ્યા બ્રધર્સને કરી આપે એટલે પંડ્યા બ્રધર્સ આપણા માટે લેણદાર આપણી પાસે પૈસા માગે છે
તો આપણે પંડ્યા બ્રધર્સને હુંડી આપશું એટલે પંડ્યા બ્રધર્સ લાભ લેનાર. આપણા ચોપડામાં ઓલરેડી લેણદાર હતો એટલે ઓલરેડી પહેલાં એનું ખાતું જમા હોય, હવે એને હુંડી આપીએ એટલે લાભ લેનાર બનશે એટલે પંડ્યા બ્રધર્સ ઉધાર, અને લેણી હુંડી એને આપશું એટલે તે લેણી હુંડી ખાતે જમા. સામે હુંડી સ્વીકારનાર વ્યક્તિને પાક્યા તારીખ પહેલાં આપણે હુંડી ગમે તેટલા વ્યક્તિ પાસે ફેરફાર કરીએ, એને તો પાક્યા તારીખ આવે ત્યારે જ એના પૈસા જ ચૂકવવાના છે, એની પહેલાં કોઈ નોંધ થશે નહીં. હવે પાક્યા તારીખ આવશે ત્યારે આપણે તો હુંડી પંડ્યા બ્રધર્સને આપી દીધી એટલે આપણી પાસે પણ હુંડી રહી નથી એટલે આપણા ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. પણ પંડ્યા બ્રધર્સ હવે શીતલ ટ્રેડર્સ પાસે જઈ અને રૂપિયા લાવશે તો એની નોંધ થશે, દેવી હુંડી ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. આ ત્રીજો વિકલ્પ. હવે ચોથો નંબર, હુંડી વસૂલાત માટે બેંકમાં મોકલી આપવામાં આવે ત્યારે, તો હુંડી બેંક મારફત મોકલેલ હુંડી વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. સામે પાક્યા તારીખ પહેલાં હુંડી સ્વીકારનારના જોગડે કોઈ નોંધ થશે નહીં. હવે પાક્યા તારીખે એ હુંડી બેંક વસૂલ કરી આપે ત્યારે એટલા રૂપિયા આપણા ખાતામાં આવશે એટલે બેંક ખાતે ઉધાર, એ હુંડી વસૂલ કરી આપે એ બદલ બેંક કમિશન લેશે તો બેંક કમિશન ઉધાર, તે બેંક મારફત હુંડી વસૂલાત માટે મોકલેલી હતી ત્યારે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર થયું હતું એ જમા થશે અને એ રીતે ખાતું બંધ થઈ જશે. જ્યારે સામે હુંડી સ્વીકારનાર વ્યક્તિ મની પાક્યા તારીખ પહેલાં આપણે બેંકને વસૂલાત માટે મોકલેલી, જ્યારે પાક્યા તારીખ આવશે એની પહેલાં સ્વીકારનારના ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. હવે જ્યારે હુંડી પાક્યા તારીખ આવશે ત્યારે સ્વીકારનાર વ્યક્તિ એ હુંડીના પૈસા આપણી બેંકને ચૂકવી આપશે તો એની નોંધ થશે, દેવી હુંડી ઉધાર તે રોકડ બેંક જમા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હુંડી ના નિકાલ અથવા ઉપયોગ અંગેની આપણે આમ નોંધ જોઈશ અને એના જે કંઈ દાખલાઓ આમ નોંધ ખાસ જોવાનીશ, બરાબર. એના દાખલાઓ અંગેની કોઈ વાત કરવાની નથી, આમ નોંધ મેં આવડવી જોઈએ કારણ કે આગળ વાર્ષિક હિસાબમાં પણ આગળ તમે અભ્યાસ કરો એમાં પણ આ ઊંડીની કઈ નોંધ થાય કઈ રીતે નિકાલ એની નોંધની તમને યાદ હોવી જોઈએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.